ઉમરગામ તાલુકાના કાલાઈ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા બનાવવામાં આવેલ વન કુટીરનું લોકાર્પણ રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કાલાઈ, સરીગામ અને દહેરી ખાતે નિર્માણ કરવામાં આવેલ વન કુટીરથી અહીંથી પસાર થતા લોકો માટે બેસવા માટેનું એક સ્થળ મળી રહેશે. સાંઈ મંદિરમાં અહીંયા આવીને ઠેઠ ગાંધીનગરથી આવીને મને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. હું લગભગ 2-1 મહિના પહેલા આ વિસ્તારમાં સરકારી કામે આવેલો ત્યારે આપણા મંત્રીશ્રીએ મને સૂચન કરેલ કે અમુક જગ્યાઓ ઉપર લોક ઉપયોગી આપણી સ્કીમો જે છે એ પૈકી વન કુટીર અમુક જગ્યા ઉપર કરવાની છે. સાહેબના સૂચન લઈને અમે વન વિભાગમાં પ્લાનિંગ કરી અને આજે સાહેબના વર્ષ હસ્તે આપણે 3 જગ્યા ઉપર વન કુટીરોનો ઉદઘાટન સાહેબે કર્યા છે. અને આપણા વૃક્ષો જો ઓછા થઈ જાય તો ઓક્સિજનનું પ્રમાણ આપણાને ઓછું મળે અને પરિણામે આપણે થોડા કમજોર બનીએ, બીમારીમાં આવી જઈએ અને આપણને મોટી મોટી બીમારી પણ થાય. પણ દેહરી ગામને તો એક પ્રત્યક્ષ ઉદાહરણ આપવા જેવું છે. મારે ત્યાં કેટલાક દેહરીના યુવાન આવે ત્યારે બધા જ 110 કિલોવાળા, બધા મજબૂત. બરાબર, તો હું વારંવાર પૂછું કે એ અહીંયાના જ કેમ એટલા બધા મજબૂત? અમારે બીજા ગામના 52 ગામ છે, 52 ગામની અંદર નજર કરું તો ઉદર માય અંગલા દેખાય, પણ અહીંયાના જયારે આવે તો એક ચડિયા હતો એટલા મજબૂત. પણ એનું કારણ છે, કારણ એ છે કે દરિયા કિનારે ચોખ્ખી હવા મળે છે, અહીંયા વૃક્ષોનું વનરાજી પણ જે તે વખતે દેહરી ગામ એટલે વાડીનો બગાયત કહેવાય. કુદરતી ખેતી કઈ રીતે આપણે બનાવીએ એનું દ્રષ્ટાંત પણ આખા ઇન્ડિયાની અંદર દેહરી ગામથી જ સાવેજીએ પૂરું પાડેલું છે, જેનો રાષ્ટ્રપતિએ એનું સન્માન પણ કરેલું છે. એટલે દેહરી ગામ ઇતિહાસના પાના ઉપર ખૂબ મોખરે છે, ખેડૂતો માટે એક નવી દિશા આપનારું છે. અને એમાં જે આપણે વનકુટીર ઊભી કરીએ તો વનકુટીરનું જતન તો ચોક્કસ સારી રીતે કરવાનું છે, મને ખાતરી છે. પણ સાથે સાથે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા પણ ત્યાં કરી છે, એટલે આ કુટીરની અંદર ભગવાનના દર્શન કરવા જશે તે પહેલાં ત્યાં દર્શન કરશે, ત્યાં બેસશે, વિસામો લેશે, પાણી પીશે અને ભગવાનના દર્શન કરશે તો અડધો આત્મસંતોષે દર્દીઓને કે અહીંયા મુલાકાતીઓને થવાનો છે.